નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએસએમ એસ ટુ સીસી અને સી ઈ પેપર બસો એકમાં હું ફરી પાછા નવા યુનિટના નવા પ્રશ્ન સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આ પ્રશ્ન મારે તમને શીખવાડવાનો છે તે એ છે કે ગુપ્ત વંશ અને ગુપ્ત વંશની અંદર ગુપ્ત રાજાઓ થયા અને કાચગુપ્ત શ્રીગુપ્ત ગુપ્ત અને ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય અને આ શાસકોએ આ શાસકોએ જુદા જુદા પ્રદેશો જીત્યા અને એક સુંદર એવી સુવર્ણયુગની રચના કરી તો હવે આપણે એનું જે મુખ્ય વહીવટીતંત્ર છે એના વિશે જાણીએ મારો આજનો પ્રશ્ન છે ગુપ્તયુગનું વહીવટીતંત્ર જણાવો ગુપ્તયુગનું તંત્ર જણાવો અથવા ગુપ્તયુગના તંત્ર વિશે વર્ણન કરો અથવા તો ગુપ્તયુગને શાસન વ્યવસ્થાનું વર્ણન કરો તો આ જુદા જુદા એવા કયા મુદ્દાઓ હતા કયા કાયદાઓ હતા એમને કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવી હતી પ્રધાનો કેવા હતા મંત્રીઓ કેવા હતા કયું ખાતું સંભાળતું જેથી કરીને આખું ગુપ્તયુગ એક સુવર્ણયુગમાં બદલાયું આમ તો ગુપ્તયુગ એ પ્રાચીન ભારતના સુવર્ણયુગનું પ્રથમ સ્થાન ધરાવે છે એના પહેલાં જૂનામાં જૂનો વંશ હતો મૌર્ય વંશ પણ વંશની અંદર અશોક સિવાયના શાસકો એ નિર્મળ નીવડ્યા હતા અશોક પછીના પરંતુ શિલ્પ સ્થાપત્ય થયા હતા જ્યારે યુગની અંદર વહીવટીતંત્ર સારું હતું એથી આગળ તો એનું સ્થાપત્ય હતું અધિકારીઓ સારા હતા રાજાઓનું સંચાલન હતું એટલે એના શાસન તંત્રના આધારે ગુપ્તયુગનું તંત્ર આપણે જોવાનું છે તો ગુપ્તયુગમાં સૌથી પહેલાં તો કેન્દ્રીય વ્યવસ્થા હતી સૌથી પહેલાં કેન્દ્રીય વ્યવસ્થા આખા સમગ્ર જે શાસન હતું ઉત્તરથી માણીને દક્ષિણ સુધી અને પૂર્વ બિહાર અથવા મગધથી શરૂ કરીએ હાલના બિહાર જિલ્લો અને પ્રાચીન સમયનું મગધ તે છેક પશ્ચિમે ગુજરાત સુધી એટલે આખું સમગ્ર શાસન ગુપ્તયુગનું હતું અને ગુપ્તયુગનો જે શાસક હતો જેને એક શતક યુદ્ધો કરનાર કહીએ એવો શાસક હતો એનું નામ હતું સમુદ્ર ગુપ્ત તો એને દક્ષિણ સુધી પોતાનું સામ્રાજ્ય સંભાળ્યું હતું એટલે એ તમે જોઈ શકો છો કે એક બાજુ ઉત્તરે છે કાશ્મીરથી માણીને દક્ષિણે કન્યાકુમારી સુધી અને આ બાજુ મગધ કે પાટલીપુત્રથી શરૂ કરીને આપણા હાલના ગિરનાર કે જૂનાગઢ સુધીની શાસન વ્યવસ્થાને અંદર એ પ્રદેશો આવતા હતા એટલે કેન્દ્રીય પ્રકારની શાસન વ્યવસ્થા હતી આપણે એમ કહી શકીએ કે હાલની આધુનિક પ્રથાની જેમ વ્યવસ્થા હતી સૌથી પહેલાં નાના નાનું ગ્રામ આવે ગ્રામ પછી પ્રાંત આવે જિલ્લા તાલુકા અને પછી પ્રાંત અને પ્રાંતો ભેગા થાય એટલે કેન્દ્ર વ્યવસ્થા એટલે હાલને આપણે જોઈએ કે એ વખતે જે શાસન વ્યવસ્થા અમલમાં હતી એ જ શાસન વ્યવસ્થા આપણે અત્યારે અમલમાં મૂકી છે એના જુદા જુદા ભાગ પાડવામાં આવ્યા છે અને એને એ ભાગ દ્વારા એનો આખો વહીવટ ચાલતો હતો તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સમ્રાટ મહત્વનો છે આ બધાનો મેઇન શાસક મેઇન બોસ મૈન વહીવટી કરતા મુખ્ય વ્યક્તિ જો જે કોઈ હોય તો એ સમ્રાટ છે સમ્રાટ એ બધા જ આખા રાજ્યનું આખા એના સામ્રાજ્યનો વડો હતો અને એના તાબા નીચે જુદા જુદા અનેક પ્રકારના ખાતાઓ પ્રધાનો અને મંડળો અથવા તો મંત્રીમંડળો જેમ કે ન્યાય ખાતું હોય મહેસૂલ ખાતું હોય વીરા ખાતું હોય આવા ખાતાના વડાઓ એના હાથ નીચે કામ કરતા એને રોજેરોજ જુદા જુદા એને કહેવાય અહેવાલ આપણે એને અંગ્રેજીમાં રિપોર્ટ કહીએ તો અહેવાલ આપવા પડતા એટલે સમગ્ર શાસનનું મુખ્ય સૂત્રધાર સમગ્ર શાસનનો મુખ્ય વહીવટદાર એ સૌ રાજા હતો અને એ રાજા બધા જ ઉપર શાસન કરતો હતો બધાના ઉપર ધ્યાન રાખતો હતો અને બધાનું સંચાલન કરતો હતો બીજું કે રાજ્યનો વહીવટ લશ્કરી વહીવટીય સામાજિક જેને કહેવાય આર્થિક વેરા વસુલાત એ બધું જ ગુપ્તના એક સિમ્બોલ સાથે એટલે કે ગુપ્તના શાસકોના નામથી ચાલતું હતું રાજાએ જુદા જુદા કર્મચારીઓને નિમણૂક કરી હતી અને એ નિમણૂક જે વિશ્વાસપાત્ર કર્મચારીઓએ એ સંભાળતો એટલે એ મંત્રીઓ મંત્રીમંડળના કર્મચારીઓ સીધા રાજાને વફાદાર રહેતા એટલે આપણે એમ કહી શકીએ કે જુદી જુદી જે મંત્રીમંડળની શાખાઓ હતી એ મંત્રીમંડળની શાખાઓ ગુપ્તયુગને મજબૂત બનાવી છે આપણે આગળ જોયું મૌર્ય યુગની અંદર મૌર્ય યુગના વહીવટી તંત્રમાં કે કૌટિલ્ય એવું લખ્યું છે કૌટિલ્ય એવું કહેતો કે જેની શાસન વ્યવસ્થામાં જાસૂસ તંત્ર ઉત્તમ હોય જેની શાસન વ્યવસ્થામાં કર્મચારીઓ એ પ્રમાણિક હોય તો એ રાજ્ય હંમેશા શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે અને સફળતાના એવા સોપાન મેળવે છે તો અહીંયા પણ જુદા જુદા મંત્રીઓ હતા અને એ મંત્રીઓ રાજાને વફાદાર અને રાજા એવા કર્મચારીઓની નિમણૂક કરતો જે પોતાના કાર્ય માટે જવાબદાર રહેતા હતા એટલે પસંદગી રાજા તરફથી થતી હતી બીજું ત્યાર પછીનું છે મંત્રીમંડળ અને અગત્યના ખાતાઓ અહીંયા ચારેક મુદ્દા લખવામાં આવ્યા છે અને એ ચાર મુદ્દામાં સૌથી મહત્ત્વનું પહેલું છે મંત્રીમંડળ અને અગત્યના ખાતાઓ તો જુદા જુદા ખાતાઓ રાજા તરફથી પાડવામાં આવ્યા હતા અને એ ખાતાઓ ઉપર એક એક મંત્રી કામ કરતો હતો ખાતાના વડો એ મંત્રી તરીકે ઓળખાતો હતો અને એમાં ખાસ કરીને ન્યાય ખાતું મૈસૂલ ખાતું કે બીજા બધા ખાતાઓ એમના કર્મચારીઓ દ્વારા કામ કરતા હતા આ ઉપરાંત ન્યાય અને બીજું એક ખાતું હતું પોલીસ ખાતું પોલીસ ખાતું એ દરેક આખા સામ્રાજ્યમાં અલગ અલગ મોટા નગરો હતા ત્યાં ધ્યાન રાખવાનું અને શાંતિ તેમજ સલામતી સાચવવાનું કામ કરતા આ ઉપરાંત વિદેશી એક ખાતું હતું જે વિદેશથી જે લોકો આવે અથવા તો વિદેશ જવા યુદ્ધ કરવું હોય કે કંઈ સંધિ કરવી હોય તો વિદેશના લગતા કોઈ પણ કાર્યો એ સંભાળવામાં આવતા એના પછી એ બીજું એક ખાતું હતું દાન ધર્મ ખાતું એને રાજાની પાસે જે આવક થાય એ કેવી રીતે દાન કરવું કેટલું કરવું મંદિરો દિવાલયો ક્યારે બંધાવવા અથવા તો કઈ જગ્યાએ બંધાવવા કેટલા પૈસાથી અથવા તો કેટલા નાણાં વાપરવા અને રાજાને કયું કામ કરે તો એનું પુણ્ય મળે આપણે ઘણી વખત ઘણા પિક્ચરોમાં ઘણી શ્રીઓ જોઈએ કે રાજા આવે એટલે થાળે થાળ ભાઈને કર્મચારીને રાજા હાથ આપે હાથ કાઢે આ રીતે અને પછી એ ગરીબોમાં દાન આપવામાં આવે તો દાન ધર્મ ખાતું એ એક અધિકારી હતો એ સંભાળતો રાજાના ઘરે પુત્ર જન્મે તો પણ દાન થતું ધર્મ થતો રાજાનો પુત્ર ચાલુ થઈ ગયો બરાબરનું રાજાનો પુત્ર એ અથવા તો સ્કૂલે જાય આપણે કહીએ કે એને ગુરુને ત્યાં મૂકવામાં આવતો અથવા તો એના લગ્ન થતા તો અથવા તો કોઈ એવો વિજય કરે હોય ત્યારે પણ રાજા દાન આપતો એને દાન ધર્મ ખાતું એ વખતે સંભાળતા એવા મંત્રીઓ હતા એના પછી વ્યાપાર ઉદ્યોગ ખાતું તમે જોવો વિદ્યાર્થી મિત્રો કે આ જે આખો ગુપ્તયુગ છે એમાં વેપારને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે હું તમને એની એક માહિતી આપું કે ગુપ્તયુગની અંદર રેશમ વણાતું હતું અને સુતરાવ કાપડ વણવામાં આવતું હતું સુંદર એવા કાપડોનો વણાટ અહીંયા થતો હતો તો ગુપ્તયુગની જે ચોથી સદી સુધી વેપાર અમે ખાસ કરીને રેશમ એ યુરોપ અને ખાસ કરીને રૂમના બજારમાં વેચાતું હતું હાલનું કહીએ તો ઇટાલી આવે એથી આગળ જઈએ તો જર્મની જર્મની આવે એથી આગળ જઈએ તો અફઘાનિસ્તાન અથવા તો ઇસ્તંબુલ આવે હાલના અરબસ્તાનના રાજ્યો આવે સિંધ આવે કારણ કે પાકિસ્તાનથી આગળ જઈએ પાકિસ્તાનનો જે એક ભાગ છે સિંધનો તો એ બધા જે દેશો છે એ બધા દેશોમાં એ વખતે પ્રાચીન સમયમાં ગુપ્તયુગમાં રેશમ અને એવું રેશમ વર્તું કે જે વીંટીમાંથી આખો તાકો પસાર થાય એવું કહેવાય છે થતું હતું પણ હશે કારણ કે એની માંગ રૂમના દરબારમાં રૂમના રાજ્યમાં રૂમના માર્કેટમાં અને રૂમના નગરોમાં બહુ હતી રૂમની સનારીઓ ભારતનું મલમલ અને રેશમ પહેરીને બજારમાં નીકળતી તો પોતાને ગૌરવ અનુભવતી કે ભારતનું છે ભારતનું મલમલ અને રેશમ પહેરીને એ બજારમાં નીકળતી તો ગૌરવ અનુભવ હતું રોમની અંદર ભારતીય કાપડ એટલું બધું વિકાસ પામ્યું હતું વેચાણમાં કે રોમના રાજાએ બહાર ફતવો પાડ્યો અથવા તો એક જાહેરનામું પાડ્યું અને કહ્યું કે કોઈએ ભારતના મલમલ કે રેશમ કાપડ પહેરવું નહીં અને ખરીદવું નહીં તમે વિચારો મિત્રો કે એ સમાનો કેટલા આમ કે આજથી આપણે એમ કહી શકીએ કે બે હજાર વર્ષ પહેલાં ઈસવીસનની ત્રીજી સદી ચોથી સદી એટલે પંદરસોથી અઢારસો વર્ષ પહેલાં એ આખો શાસન સમય રૂમમાં લોકો વેપાર કરવા જતા હશે અને આવું કાપડ એ લોકો ખરીદતા હશે અને રૂમનું રાજ્ય ફરમાન બહાર પાડે અત્યારે તો આપણે ગમે તે જગ્યાએથી લાવીએ છીએ અંદર લખ્યું હોય ચાઇના તો કે મેડ ઇન ચાઇનાનું લાયા છીએ હવે લીધું હોય લારીમાંથી જ પણ નામ પડ્યું હોય પછી ચાઇનાનું છે તો એ આપણે ગૌરવ અનુભવીએ છીએ ફોરેનની છે અને પહેલાં તો રોમમાં વેચાતું હતું કાપડ એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાપાર અને રોજગાર એ એક ખાતું હતું અને વેપાર અને રોજગાર નાના મોટા ઉદ્યોગ ધંધાઓ ચાલતા હતા અને એનું સંચાલન સુંદર રીતે થાય લોકોને સરળ રીતે એના નાણાં પ્રાપ્ત થાય એ પ્રકારના એવા અધિકારીઓ હતા જેનું ધ્યાન રાખતા હતા અને લોકોને ફાયદો થાય ઉદ્યોગ ધંધા થાય સોના ચાંદીની વસ્તુ બનાવવાની હાથી દાંતની બનાવટની વસ્તુ બનાવવાની તાંબા પી તાંબાની અને કાંસાની ચીજવસ્તુ બનાવવાની હાથીના દાંતમાંથી અનેક મૂર્તિઓ અને કેટલીક ચીજવસ્તુઓ બનતી હતી તો મકાનો બનાવવાના આ સિવાય મણકા કે હોય તો એના અલંકારો બનાવવાના આવા અનેક પ્રકારના નાના મોટા ઉદ્યોગ ધંધા ચાલતા હતા એટલે એવા સંચાલન એવા ખાતાની વ્યવસ્થા એ એક મંત્રી કરતા હતા અને એ મંત્રી બહુ મહત્ત્વનું સ્થાન ધરાવતો કે જેને લીધે ઉદ્યોગ ધંધાને સાથે સાથે પોતાના રાજ્યનો વિકાસ થાય એવું અને સમ્રાટના મહેલ અને મહેલનું વહીવટ કરનાર પણ એક અધિકારી હતો મહેલનો સમ્રાટના મહેલ હોય તો એની અંદર કેટલા બધા કર્મચારીઓ હોય રાજ સમ્રાટ હોય સમ્રાટના આખો પરિવાર હોય એનું કુટુંબ હોય સગાવલા હોય તો આ બધાનું સંચાલન વ્યવસ્થિત રીતે સુચારુ થાય એમને સરળ રીતે સગવડ મળે એના ઉપર પણ એક અધિકારી તો એ મહેલ ખાતાનો વડો હતો એટલે એનું પણ નિર્દેશન કરવામાં આવતું હતું આ ઉપરાંત કેટલીક વસ્તુ એવી હતી કે લશ્કરી ખાતું હવે આ લશ્કરી ખાતું જો રાજાનું મજબૂત ન હોય તો રાજા નિર્મળ પાકે અને નિર્બળ પાકે એટલે એની સત્તાઓ વધી જ છીનવાઈ જાય એટલે એનું ખાતું જે હતું એ લશ્કરી ખાતું હતું અને લશ્કરી ખાતાનો વડો મહાબલાધિકૃત નામે હતો મંત્રી એ સંભાળતો એટલે લશ્કર ખાતાની અંદર જુદા જુદા પ્રકારના સૈન્યો હતા અસ્થિદળ હતું ઘોડાઓનું પછી અશ્વદળ હતું અને પાયદળ હતું એટલે એ વખતના જે સૈન્યો હતા એ વખતના જે ટોપ ઉપરના કહેવાય એવા મહત્વના સૈનિકો એની પાસે હતા એનું સંચાલન લશ્કર ખાતા તરફથી કરવામાં આવતું હતું એનો મંત્રી ઘોડાઓને હાથીઓને પૂરતું અનાજ અથવા ઘાસચારો મળે છે કે કેમ એ જોવાનું એથી આગળ સૈનિકો તમને કહું મિત્રો બધા જ ઘોડા તો કંઈ સારા ના હોય કોઈ ઘોડો બીમાર હોય કોઈ ઘોડો પગે અપંગ હોય કોઈને વાગ્યું હોય તો એવા લોકોની પણ દેખભાળ કરનાર એવા કેટલાક અધિકારીઓ હતા એટલે એ લશ્કર ખાતાની અંદર આવતું હતું તો ન્યાય ખાતાનો વડો મહાદંડ નાયક હતો ન્યાય આપવાનું કામ એ કરતો એવું નહોતું કે માત્ર રાજા જ કામ કરી શકે પણ છેલ્લો ન્યાય રાજા આપતો ન્યાય ખાતાની અંદર મહાદંડ નાયક એ આખી વ્યવસ્થા ગોઠવતો અને પછી જીવો એનો ગુનો એ પ્રમાણે એને દંડ આપવામાં આવતો હતો કોઈ વખતે એને કાચ જેવા અથવા તો એવા પથ્થર પર ચલાવવામાં આવતો હતો અગ્નિ ઉપર ચલાવવામાં આવતો હતો ત્યાર પછી હાથીના પગ નીચે કચડવામાં પણ આવતો હતો તમે જો ગુપ્તયુગના જે સિક્કાઓ મળ્યા છે ગુપ્તયુગના ચોવીસ પ્રકારના સિક્કાઓ છે અને આ ચોવીસે ચોવીસ પ્રકારના સિક્કાઓ જુદી જુદી માહિતી આપે છે એમાં ખાસ કરીને સમુદ્રગુપ્તના સિક્કાઓ છે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સિક્કાઓ છે કુમાર ગુપ્તાના સિક્કાઓ છે તો એમાં જે કેટલાક સિક્કાઓ એવા છે કે જે ગુનેગાર હોય તો ગુનેગારને હાથીના પગ નીચે કચડતો એવો કેટલોક સિક્કો મળ્યો છે એટલે ન્યાય ખાતું બહુ સુંદર હતું એને અમુક સમય ચલાવવામાં આવતો અમુક સમયે ભૂખે રાખવામાં આવતો ત્યાર પછી એને જેલ કે કારાવાસ કરવામાં આવતો આપવામાં આવતો એને મહા મહાદંડનાયક એ હતો પોલીસ ખાતાનો મંત્રી પણ હતો એક એટલે મહાદંડાધિ પાલિક એ પોલીસ ખાતાનો વડો હતો મહાદંડાધિ પાલિક એ મહાદંડ પાલિક પણ હતો એ સામાન્ય લોકો પાસેથી અપેક્ષા રાખતો કે રાજ્યમાં નગરમાં એ શાંતિ જળવાય આ સિવાય મહા પ્રતિહાર નામનો વડો હતો એ મેલખાતામાં ફરતો અને લોકોની દેખભાલ રાખતો હતો ત્યારબાદ કેટલાક એવા હતા કે જેના પર મુદ્રા લગાવીને કામ કરવામાં આવતું હતું મુદ્રા એટલે સિલ્ એટલે મુદ્રાવાળા અધિકારીઓ એ મુદ્રા બનાવતા અને દરેક જગ્યાએ એનો મુદ્રાનો ઉપયોગ થાય રોજ બરોજ એનું કામમાં લેવાય એવી કેટલીક કામ એ મંત્રીઓ કરતા હતા ત્યાર પછી ન્યાય અને મહેસૂલ ખાતું અને ન્યાય ખાતું તો આપણે હમણાં ચર્ચા કરી જુદી જુદી સ્મૃતિઓ અને જુદા જુદા જે વખતના એવા સાહિત્યો થયા એની અંદર જેમ કે યાજ્ઞવલ્કૈ છે ત્યાર પછી કાત્યાયન છે અને નારદ પુરાણ છે અથવા તો કેટલીક સ્મૃતિઓ છે એની અંદર એને માહિતી ન્યાય ખાતાની અને મહેસૂલ ખાતાની આપવામાં આવી છે એટલે મહેસૂલ ખાતામાં કેન્દ્રીય મહેસૂલ પદ્ધતિ હતી એ સમગ્ર આખા દેશમાં ઉત્તરે હિમાલયથી અથવા કાશ્મીરથી શરૂ કરી દક્ષિણે દક્ષિણ સુધી અને આ બાજુ પૂર્વથી માણી પશ્ચિમ સુધીના બધામાં એક જ પ્રકારની શાસન વ્યવસ્થાની સાથે મહેસૂલ વ્યવસ્થા હતી એટલે એ મહેસૂલ એ અધિકારીઓ પોતાના જે કર્મચારીઓની મહેતા એ કર્મચારીઓના હાથ નીચે કામ કરતા હતા અને એમાં ખાસ કરીને ના નાના ગામડાથી શરૂ કરીને છેલ્લે પ્રાંતો સુધીની વ્યવસ્થા હતી એટલે ન્યાય ખાતું અને મહેસૂલ ખાતું ન્યાય ખાતામાં નાના નાના એકમો એટલે કે કુટુંબના એકમો ભેગા થતા એટલે ગ્રામ બનતું અને એમાં જુદા જુદા લોકો જુદા જુદા વ્યવસાયવાળા જાતિના નહીં ધ્યાન રાખજો એ વખતે જાતિ નહોતી એ વખતે જે કામ કરે એ કામવાળા હતા સોનીનું કામ કરનાર હોય ત્યાર પછી માટીનું કામ કરનાર હોય વણાટનું કામ કરનાર હોય એવા કામ કરવાવાળા કેટલાક સારા લોકોને એક કમિટી બનાવવામાં આવતી હતી ગામની અંદર અને ત્યાર પછી એ ન્યાય આપવાનું ગામમાં શાંતિ જાળવવાનું ગામની અંદર સગવડો ઊભી કરવાનું એ કામ એ લોકો કરતા હતા એ રીતે ગામમાંથી ત્યાર પછી તાલુકા અને તાલુકામાંથી જિલ્લા કક્ષાએ આ કાર્ય થતું હતું અનેક વિષયો ઉપ અથવા તો એ નાના નાના એકમો જેને આપણે જિલ્લા પંચાયત પણ કહી શકીએ એ ટાઈપના એ બધા એક એક થાય એટલે પ્રાંત બનતો અને પ્રાંતનો વહીવટ કરવામાં આવતો મોટાભાગે પ્રાંતની અંદર યુવરાજ શાસન કરતો હતો અને એમાં પણ ધંધાવાળા જુદા જુદા ધંધાવાળાના લોકો આવતા અને એ સમૂહો બની અને શાસન હતા ગામમાંથી તાલુકામાંથી અને જિલ્લામાંથી પછી પ્રાંત એટલે આપણું જેને કહે રાજ્ય ગાંધીનગર હોય બિહાર હોય ઓરિસ્સા હોય ઉત્તર એવા રાજ્યો તો એ રાજ્યની અંદર અલગ અલગ રાજ્યમાં પ્રાંત નામ શબ્દ આપવામાં આવ્યું હતું અને એ પ્રાંતમાં અધિકારી એ એનું સંચાલન કરતો એટલે એને પ્રાંતિય પણ કહેવામાં આવતો હતો અને પ્રાંતીયની નીચે એના જુદા જુદા વિભાગો હતા એ જુદા જુદા વિભાગો જમીનો મહેસૂલ ઉઘરાવતા ચોક્કસ પ્રમાણમાં આવક મેળવતા અને એને જમીનની માહિતી કેટલીક આપવામાં આવતી હતી એટલે રાજ્ય રાજ્ય તરફથી પણ કેટલીક લોન કહી શકાય એ ટાઈપનો વ્યવસ્થા કરવામાં આવી હતી અન્ય ખાતાઓની અંદર તમે કહ્યું એમ એક તો ગુપ્ત ખાતું સુંદર એવું જેનું શાસન સારું હોય એ ગુપ્ત શાસન કામ કરે હવે ગુપ્ત શાસનમાં કેટલાક લોકો એવું કે ગુપ્ત ખાતું એટલે શું ગુપ્ત સમયમાં પણ ગુપ્ત ખાતું હોય એટલે ખાનગી ખાતું અને જાસૂસ ખાતું કહેવાય આપણે ખાનગી પૈસા અંતર ગુપ્ત કહેવાય પછી એના પર કામ દેખરેખ રાખી અને જાસૂસ કહેવાય તો આપણે તમને કહું કે હમણાં રામાયણ પૂરી થઈ આ કોરોના કાળમાં અને રામાયણ પૂરી થયા પછી રામ ઘેર આવી ગયા અને રામ ઘેર આવ્યા પછી રાત્રે રામ ફરવા નીકળ્યા અને એમને જાસૂસો નિમ્યા હતા જુદા જુદા કે ભાઈ મારા રાજ્યમાં શું ચાલે છે એની માહિતી તમે લેતા હો અને ત્યારે રામ ખુદ પણ ફરવા જાય છે અને જાસૂસો પણ સરસ એવી માહિતી આપે છે એટલે જેનું જાસૂસ ખાતું મજબૂત એનું રાજ્ય મજબૂત એથી આગળ જઈએ તો કેટલાક એવા ખાતાઓ હતા કે એ ખાતાઓનું સંચાલન જેમ કે નેર ખાતું સિંચાઈ ખાતું આવા ખાતાઓ એ એ વખતે હતા અને એના અધિકારીઓ જુદા જુદા હતા ત્યાર પછી ધર્મસ્થાનો અને શિક્ષણ સંસ્થાઓ એટલે ગુરુકુલો એ વખતે ધર્મસ્થાનો હતા દેવાલયો મંદિરો આપણે એમ કહીએ ને બોર્ડિંગ અને હોસ્ટેલ સાથેના એવા ઓરડીવાળા રૂમોવાળા મોટા મોટા એવા મંદિરો ધર્મસ્થાનો હતા અને શિક્ષણ સંસ્થાઓ એમાં ખાસ કરીને તે વખતે કે આમ તો વલભી પણ હતી કારણ કે ગુપ્તયુગ તો થયો ચોથી સદી સુધી પૂરો થાય છે અને છઠ્ઠી પાંચમીથી સાતમી સદી સુધી વલભી ચાલે છે પણ એ સંસ્થાઓ હતી મોજૂદ હતી એટલે તક્ષશિલા હોય કે વિક્રમાદિત્ય હોય એવી બધી જે સંસ્થાઓ હતી એનું પણ સંચાલન કરવામાં આવતું હતું એટલે સારી રીતે જળવાઈ શકે કેમ એનો વહીવટ સારો ચાલે છે કેમ એ જોવાનું કામ કર એમનું હતું એથી આગળ પ્રાંતિક અને પ્રાદેશિક વહીવટ તો મેં તેમને કહ્યું કે પ્રાંતિક તથા પ્રાદેશિક વહીવટ એટલે રાજા રાજા પછી પ્રાંત અને જેને પ્રાંતિક અથવા પ્રાદેશિક અને સ્થાનિક કક્ષાની જેને કહેવાય એ ટાઈપની હતી વ્યવસ્થા અને એમાં ગ્રામ પછી નાના વિકમ ગ્રામ હતું એના ઉપરનું હતું ભુક્તિ અને એ ભુક્તિ એ એ વખતે એ પ્રાંતિક અથવા પ્રાદેશિક ભાષામાં પ્રાદેશિક વહીવટમાં આવતો હતો નાના પ્રદેશો મેં તો કહ્યું કે જિલ્લા અથવા આપણે કલેક્ટર કચેરી કહીએ નગરપાલિકા કહીએ એવા આવતા હતા અને ઉપરીક અથવા મહારાજા એનો વડો હતો તાબ્રપત્રોની અંદર એની માહિતી આપવામાં આવતી હતી તામ્રપત્ર લખનાર પણ હતો એને ગોપ્તા કહેતા અને એ અથવા તો ભોગપતિ પણ કહેતા એની માહિતી તામ્રપત્રમાં આપવામાં આવી છે પથ્થરલેખોમાં પણ એમની માહિતી અપાઈ છે આની અંદર રાજકુમારો પ્રાંતમાં મેં આગળ બી કહ્યું કે યુવરાજો અથવા રાજકુમારો એનું સંચાલન કરતા હતા અને ત્યાર પછી સીધો રાજાને જવાબદાર હતો એટલે છે કેન્દ્રને એટલે પ્રાંતનો બધો ગામડાઓ પ્રાંત પ્રાદેશિક અને પછી આ વિષય મેં તો કહું એના આના પછીનો મુદ્દો આપણે ચર્ચા કરીએ પણ તો ભુક્તિનો પ્રદેશ પ્રાંતનો પ્રદેશ એ અને પ્રાંતનો શાસક એ સીધો રાજાને જવાબદાર રહેતો જો પુત્ર ન હોય રાજાને યુવરાજને ના હોય યુવરાજ અથવા એ કરતાં ઓછા હોય તો રાજા એના કુટુંબના વ્યક્તિને એ ના હોય તો રાજા એના સગાને નજીકના સગાને એ એને સ્થાન આપતો હતો એમને પણ મદદ કરવા માટે જુદા જુદા અધિકારીઓ હતા અને જેમ ઉપર હતું એમ નીચેના ભાગમાં પણ આ કામ એટલે કે લશ્કર પોલીસ દળ ત્યાં મહેસૂલ ખાતું ન્યાય ખાતું વગેરેમાં વિભાગો વહેંચવામાં આવ્યા હતા એથી આગળ જઈએ તો વિષયનો વહીવટ વિષય એટલે એને પેટા ભાગ છે પ્રાંતનો જેને આપણે રાજ્યનો તાલુકા જિલ્લા અથવા તો જેને જિલ્લો કહી શકીએ કલેક્ટર કચેરી અથવા જિલ્લા પંચાયતનો ભાગ એમ એને કહેવામાં આવતું એટલે હાલની જિલ્લા કક્ષાની જે વ્યવસ્થા હતી એનો એને કહેવાય એનું નામ હતું વિષય અને એનો મુખ્ય અધિકારી હતો વિષયપતિ અને એ વિષયપતિ એ એનું સંચાલન કરતો હતો ખાસ કરીને એને લગભગ આખા બધા જુદા જુદા ગામડાઓના સમૂહને એને સગવડો વ્યવસ્થાઓ કરવાનું કામ એનું હતું એ પણ જુદા જુદા કર્મચારીઓ રાખતો અને કર્મચારીઓ આધારે આ શાસન ચાલતું હતું એટલે કેન્દ્ર પછી પ્રાંત અને પ્રાંતને વફાદાર વિષય હતો આ ઉપરાંત વિષય પછી કેટલીક બિનસરકારી સંસ્થાઓ છે અને બિનસરકારી સંસ્થાઓની અંદર તો ગ્રામનો વિસ્તાર ગ્રામ સમિતિ ગ્રામ વહીવટ આવી બધી વસ્તુઓને વિકાસ કરવા માટે મૂકવામાં આવતી હતી અને એટલે નાના નાના ઉદ્યોગપતિઓ જ્યારે કહેવાય ને કેટલાક મોટા ઉદ્યોગપતિઓ હતા તો જેને શ્રેષ્ઠી કહેવામાં આવતો હતો નગરમાં જે લોકો વેપાર કરતા હતા અને એ વેપારીઓનો જે સમૂહ હતો એને નગર શ્રેષ્ઠી કહેતા હતા જે લોકો પૈસા લાવતા આપતા અને સંચાલન કરતાં એને શ્રફ અત્યારે કહીએ છીએ એવા નાણાં શ્રેષ્ઠી તરીકે પણ ઓળખાય છે તો ઉદ્યોગપતિઓ સાહસિકો એને શ્રેષ્ઠી તરીકે ઓળખીને એના મંડળો હતા જેને મહાજન કહેવામાં આવતા જુદા જુદા મહાજનો હતા અને એવા મહાજનો જે આ બિન સરકારી સંસ્થાઓમાં વહીવટ કરતા હતા એમાં સાર્થવાહકો વેપારીઓના કુલિક મંડળો કુલિક કારીગરો અને કુલિક કુટુંબો જે કાર્ય કરતા હોય એમાં જાતિ નથી પણ જે જે લોકો કામ કરતા હોય તો એ કુલિકો અને એ કુલિકોના જે મંડળોના પ્રતિનિધિ હોય એ એનું સંચાલન કરતા કાયસ્થ નામના લોકો આમ તો કાયસ્થ બ્રાહ્મણ આવે છે પણ કાયસ્થ નામના લોકો જે હતા કારીગરો એ લહિયાનું કામ કરતા લહિયા એટલે લખવાનું તાંબાના પત્ર પર લખવાનું પથ્થર ઉપર લખવાનું શિલાલેખ દિવાલ ઉપર લખવાનું એવા જુદા જુદા જગ્યાએ લખવાનું કામ લહિયા એટલે કાયસ્થ લોકો કરતા હતા એટલે આવા અનેક વર્ગના લોકો પ્રતિનિધિઓ હતા અને એ પ્રતિનિધિ લોકો આખો બિન સરકારી સંસ્થાનો વહીવટ ચલાવતા હતા હવે નગરની વાત કરીએ તો આખું નગર જે છે એ પાટલીપુત્ર છે અને પાટલીપુત્રનો નગર વહીવટ તો ઉત્તમ જ હોય એમાં કોઈ નવાઈ નહીં કારણ કે પાટલીપુત્ર એ વિશ્વની રાજધાની હતી એમ કહી શકાય વિશ્વના દેશોના લોકો અહીંયા આવતા હતા વેપારીઓ આવતા હતા અને એટલે સગવડ બધી આપવાનું કામ એ લોકોનું હતું એટલે ગામડાઓમાંથી વસ્તુઓ આવતી હતી અને એ વસ્તુઓનો ઉપયોગ લોકો કરતા હતા એ તો નગરનો વહીવટ એને એનો જે ચાલાક હતો અથવા તો નગરપતિ હતો એને પુરપાલ કહેવામાં આવતો અને પુરપાલ એ નગરનો વહીવટ કરતો જેને આપણે નગરના પ્રમુખ પણ કહી શકીએ અથવા તો ચીફ ઓફિસર પણ કહી શકાય તમે જુઓ કે જ્યારે સુદર્શન તળાવ ફાટ્યું ગુપ્તના સમયમાં અને એ રી એનું સમારકામ કરવામાં આવ્યું તો એનો જે નગરનો વહીવટ હતો ગિરિનગરનો વહીવટદાર હતો એનું નામ હતું પુરપાલ ચક્રપાલિત પૂરપાલ ચક્રપાલિત તો પૂરપાલ કહેવાતો એટલે આ પૂરપાલ એ જુદા જુદા વિષયોમાં પણ કામ કરતા હતા અને જુદા જુદા દરેક નગરોમાં પણ કામ કરતા હતા રક્ષણ વ્યવસ્થા લોકહિતના કાર્યો અને બધી જ પ્રકારની સગવડો આપવાનું કામ ગામ લોકોનું નગર લોકોનું કે જે એ વખતના શાસનમાં આવેલા દરેક વ્યક્તિનું એ વ્યવસ્થા રક્ષણ કરવાનું કામ એ લોકો કરતા હતા એટલે પુરપાલ એ નગરનો રાજા ગણાય પુરપાલ એ નગરનો નગરપતિ ગણ ગણાય પુરપાલ એને મેયર પણ આપણે કહી શકીએ મોટું નગર હતું મેયર નાનું તો પ્રમુખ ત્યાર પછી ગુપ્તયુગની વિવિધ જે વિશેષતાઓ છે એ એના શાસન તંત્રને આભારી છે સૌથી પહેલાં તો એનું શાસનતંત્ર સુંદર અને સરળ હતું લોકોને સારું એવું કામ મળતું લોકો સુખી અને સમૃદ્ધ હતા એટલે આ એની શાસન વ્યવસ્થાની એક પહેલી વિશેષતા છે રાજા તરફથી કોઈ કર્ડણગત નહોતો પ્રજા શાંતિથી ઉદ્યોગ ધંધા મજૂરી કામ કરતી હતી એટલે એ પણ એની એક વધારે પ્રગતિ ગણાય ગામનો નગરનો વિષયનો અને પ્રાંતનો વિકાસ કરવાનું કામ હતું એટલા માટે જુદી જુદી સંસ્થાઓ બનાવવામાં આવી હતી તો આ પણ એની વિશેષતા ગણાય બીજા નંબરમાં તામ્રપત્રો શિલાલેખો અને ગુપ્તયુગના સાધનો છે તો એના ઉપર લખવામાં આવતું રાજાએ કેવા પ્રકારના કાર્યો કર્યા છે રાજા કયા કાર્યો કરી રહ્યો છે એની માહિતી આપવામાં આવતી અને એથી વધારે તમે જો કે દરેક જગ્યાએ એક વડો છે એક કર્મચારી છે આ બધાને નિમણૂક કરવામાં આવતી એટલે સુંદર શાસન વ્યવસ્થા ચલાવતા હતા એટલે આ એની વિશેષતા છે તો પ્રાંતિક સ્થાનિક અથવા વિષય બિન સરકારી સરકારી નગર વહીવટ અને રાજા કે છેલ્લે ઉપર સૌથી મોટો જેને કહેવાય બોસ જેને કહીએ એવો નગરપતિ અથવા તો સમ્રાટ હતો એ બધા ઉપર દેખરેખ રાખતો હતો અને ન્યાય આપવાનું કામ એ પોતી જાતે કરતો હતો જેથી કરીને કોઈને ખોટો ન્યાય અપાય નહીં કોઈ નિર્દોષ વ્યક્તિ મરી ન જાય એ ધ્યાન એ રાખતો હતો એટલે એક સુંદર લક્ષણ હતું વહીવટી પ્રકારનું સુંદર એવી શાસન વ્યવસ્થાથી સુંદર ન્યાયતંત્ર હતું અને લોકહિતના કાર્યો કરવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વહીવટ વ્યવસ્થા જોઈ ઓકે થેન્ક યુ